નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સત્તર ન્યાયતંત્ર વિશે વાત કરવાના છીએ તો આ રીતનું સત્તરમાં પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પાઠ નંબર સત્તર ન્યાયતંત્ર તો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર અથવા વિકલ્પ શોધો પહેલું મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દાવાઓ કેવા દાવા કેવાય છે એ ફોજદારી ત્રીજું ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે ડી સર્વોચ્ચ અદાલત ચોથું સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનવણી હાથ ધરે છે બી દિવાની ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે બી અમદાવાદ છઠ્ઠું વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે સી અંગ્રેજી ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો એ અઠ્યાવીસ જાન્યુઆરી ત્યાર પછી આઠમું આવે છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે બી દિલ્હી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય મહાભિયોગ દસમો કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદોની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે ડી વડી અદાલત અગિયાર બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતના આદેશોને હુકમ જારી કરવાની સત્તા છે એ ત્યાર પછી એફ આર આઈ એફ આઈ આર એટલે શું એમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તેરમું વડી અદાલતના કાર્યમાં નીચેનામાંથી કયું ખોટું છે સી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ચૌદમું તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી ડી તે ફાંસીની જન્મ વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે શકેના નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે એ નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી ડી પછી બંધ બેસતા જોડકા જોડો એમાં સર્વોચ્ચ અદાલત તો ડી દિલ્હી લોક અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ તો ઈ આખે કોર્ટ બી અને જિલ્લા ન્યાયાધીશની નિમણૂક તો સી ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો વિધાન સાચું બીજું ખોટું એટલે કે ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલ છે ખોટું લોક અદાલતમાં કેસ દાખલ કરવાની ફી ભરવી પડે છે ખોટું સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ઉકેલન સત્તા ધરાવે છે સાચું ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે જેનો સુઓમોટો કહેવામાં આવે છે સાચું પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાન ખાલી જગ્યા પૂરું પેલું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદત પાસાઠ વર્ષની હોય છે કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે નજીરી અદાલત ત્રીજું સરકારના મુખ્ય અંગો પૈકી ન્યાયતંત્ર અંગ સ્વતંત્ર છે ચોથું ભારતમાં આજે હરિયાણા ચંદીગઢ પંજાબ વચ્ચે એક વડી અદાલત છે પાંચમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી દરખાસ્ત પસાર કરવી પડે છે ત્યાર પછી પ્રશ્ન ચાર એ આવે છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વા કેમ લખો દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે દીવાની દાવામાં જમીન મકાન કે અન્ય સંપત્તિના દાવાનો સમાવેશ થાય છે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય સમજાવો સર્વોચ્ચ અદાલતના ચુકાદા બધી અદાલત માટે કાયમી દસ્તાવેજ ગણાય છે એટલે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત ગણાય છે લોક અદાલતના બે ફાયદા જણાવો નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચાવી શકાય છે લોકોને કાયદાકીય આટીમાંથી બચાવી શકાય છે સર્વોચ્ચ અદાલતના કોઈ પણ બે કાર્ય જણાવો બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે નીચે આપેલી અદાલતો તાલુકા કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધી ચડતા ક્રમ ગોઠવો તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત ને સર્વોચ્ચ અદાલત પ્રશ્ન ચાર બી આવે છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એફઆઈઆર જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે આ માહિતી પ્રથમ મળતી હોય હોવાથી તે પ્રથમ દર્શીય નોંધ એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહે છે લોક અદાલત ભારતની અદાલતો દિવસેને ને દિવસે કેસોની સંખ્યા વધી જાય છે તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે ત્રોત્યાંશ બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે જેને મહાભિયોગ કહેવામાં આવે છે નીચેના વિશેનો તફાત સમજાવો વડી અદાલત સર્વોચ્ચ અદાલત વડી અદાલતનું કાર્યક્ષેત્ર જે તે રાજ્ય પૂરતું મર્યાદિત હોય છે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશ હોય છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ અમદાવાદમાં છે ભારતમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલ છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો નજીરી અદાલત એટલે શું જે અદાલતના ચુકાદાની નોંધ પૂરવાનું મૂલ્ય ધરાવે છે અને તે રજૂ કરવામાં આવે છે ત્યારે તે કાયદાને સામે વાંધો લઈને વાંધો લઈ શકાતો નથી તેને નજરી અદાલત કહેવાય છે જાહેર હિતની અરજી એટલે શું જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજની હિતની વાત હોય છે તેને જાહેરિત અરજી કહે છે ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય કાયદા દંડ મુક્ત છે તેવું માની તેનો ભંગ કરી તેને વધુને વધુ ગુના કરવા ના પ્રેરાય માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે લોક અદાલતના ઉદ્દેશ અને ફાયદા જણાવો ઉદ્દેશ ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવનો ફાયદા કેસોનો નિકાલ ઝડપી આવે સમય અને નાણાંની બચત થાય પાંચમું તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હકુમત નીચે આવેલા સેવન સિસ્ટર રાજ્યોના નામ જણાવો અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સમાચાર પત્રમાં આવતા અદાલતના કેસોના કટિંગ અહીં ચોંટાડો તો મિત્રો તમારે આ પ્રવૃત્તિ છે કરવાની છે ન્યૂઝપેપરમાં જે આપણે અદાલતના જે કંઈક કેસ આવે છે એની આપણે વિગત ચોંટાડવાની છે ત્યાર પછી નીચેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી પ્રશ્નના ઉત્તર આપો તો મિત્રો અહીંયા સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો છે નર્મદા ડેમ જે આપણી સરદાર સરોવર યોજના બનવાની હતી એના માટેનો તો એના દ્વારા આપણે પ્રશ્નના જવાબ લખીએ નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તથા પર્યાણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો છે નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો સર્વોચ્ચ અદાલત દ્વારા આઠમી માર્ચ બે હજાર ના રોજ આપવામાં આવ્યો હતો નર્મદા યોજના યોજના શા માટે અગત્યની છે નર્મદા યોજનાને કારણે સજીવ સૃષ્ટિ પર્યાવરણમાં સુધાત્મક ફેરફાર થશે તેમજ ત્રણ પ્રદેશ આગળ વધતો ઓટકશે એટલા માટે નર્મદા યોજના અગત્યની છે નર્મદા યોજનાથી કયા રાજ્યોને લાભ થશે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન રાજ્યોને લાભ મળશે આદિવાસીઓના મૂળભૂત અધિકારનો ભંગન થાય તે માટે શું કરવામાં આવશે આદિવાસીના મૂળભૂત અધિકારનો ભંગ ન થાય તે માટે અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃ કરવામાં આવશે આ રીતે તેના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં આ તમને કેવો લાગ્યો તેના વિશે લખો આ ચુકાદો કે નર્મદા યોજનાને લીધે ઘણા બધા રાજ્યોને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે તેથી અમને આ ચુકાદો ખૂબ જ ગમ્યો ન્યાયદેવીનું ચિત્ર જોઈને તેના વિશે સમજાવો તો મિત્રો અહીંયા જે ન્યાયદેવીનું ચિત્ર છે એના વિશે આપણે લખવાનું છે આ ચિત્ર ન્યાયદેવીનું છે તેની આંખો આંખે પાટા છે અને હાથમાં ત્રાજવું છે આ પ્રતિક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના પક્ષપાત રાખ્યા વગર ન્યાયદેવી ન્યાયને તોલે છે ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તો ચોક્કસ સજા કરવામાં આવશે ન્યાયતંત્ર માટે આ પ્રતિક સૂચક છે ન્યાયાધીશો નિષ્પક્ષ તટસ્થ અને નિર્ભય રીતે ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજાવો તો તમારા મિત્રો તમારા શિક્ષક છે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જશે અને ત્યાં શું કામ હોય છે એ તમારે જે અહીંયા લખેલું છે એ લખવાનું થશે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન બનતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે